જામનગરમાં કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા અંગે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ દરમિયાન ટ્રાફિક જામ અને સોશિયલ ડિસ્ટન્સના ધજગરા ઉડતા જોવા મળ્યા હતા. જામનગરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે ખેડૂતોના સમર્થનમાં નવા કૃષિ કાયદાઓના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી. આ રેલી લીમડા લાઇનના જિલ્લા કાર્યાલયથી નીકળતા જ ટ્રાફિક જામ સર્જાયો હતો અને કોંગ્રેસી અગ્રણીઓની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. રસ્તા પર જ કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો કોઈપણ જાતના સામાજિક અંતર વગર જ જોવા મળ્યા હતા. રાજ્યવ્યાપી દેખાવોના પગલે જામનગરમાં પણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરીએ કોંગ્રેસ કાર્યકરો રેલી સાથે પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટર કચેરી બહાર જ કોંગ્રેસી કાર્યકરો નવા કૃષિ બિલને ખેડૂત વિરોધી ગણાવી પરત ખેંચવાના નારાઓ લગાવ્યા હતા અને આ અંગે રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર કલેક્ટર કચેરીએ પાઠવી નવા ત્રણેય કૃષિ બિલ પરત ખેંચવાની માગણી કરી વિરોધ નોંધાવ્યો હતો. હર્ષલ ખંધડીયા, જેડેશ ટીવી, જામનગર. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા જામનગર તાલુકાના તમામ કોંગ્રેસ સમિતિઓ તથા ખેડૂતોને સાથે રાખી આજે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને કલેક્ટર દ્વારા અમે લોકોએ આવેદનપત્ર પાઠવ્યું છે. આવનારા દિવસોમાં પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે પણ કંઈ આદેશ હશે તે પ્રમાણે અમે આગળના પગલાં ભરશું. ખાસ કરીને બાપુ, આજે જે રેલી કાઢવામાં આવી હતી કોંગ્રેસ કાર્યાલય ખાતે, ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, સોશિયલ ડિસ્ટન્સ નજર આવ્યું, શું કહેશો? ભાઈ, અમે લોકોએ જે અંદરથી અમે જ્યારે ગયા ત્યાં અમારે તમારા તમામ લોકોને સૂચના પણ આપેલી હતી. હવે જે ટ્રાફિકનો જે સમસ્યા છે, તો અમે લોકો જે બહાર નીકળ્યા ત્યાં ઓલરેડી ટ્રાફિક જામ ત્યાં હતો જ, અને અમે લોકો પણ બહાર નીકળ્યા. અને આપ સ્વાભાવિક છે, આપ જાણો છો કે આટલા લોકો જ્યારે સાથે હોય ત્યારે ક્યાંક ને ક્યાંક કંઈક કચાશ રહી જતી હોય, પરંતુ અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે અમે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ પૂરેપૂરી જાળવવાની કોશિશ કરી છે. માસ્કને પણ અમે લોકોએ સૂચના આપી હતી, તે માસ્કને પણ બધાએ ધારણ કરેલું હતું. વધુમાં હજી કંઈ પણ ભવિષ્યમાં પણ આવા કંઈ પણ વસ્તુ હશે તો અમે લોકો તમારી લાગણીને અને તમારા સૂચનોને ધ્યાન રાખી છીએ. વધુ ને વધુ અમે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગને અને માસ્કના કાયદાઓને પાલન કરવાનું. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.